હવે જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો અહીંયા પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યાં સુધીમાં સરકારી આંકડા પ્રમાણે 3000 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ખાનગીમાં પણ હજારો કેસ કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે કોરોનાની ચેઇનને તોડવા માટે પાલનપુરમાં 7 દિવસના લોકડાઉન બાદ ફરી 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. પાલનપુર પાલિકામાં વેપારીઓની બેઠક મળી હતી, જેમાં વેપારીઓ 5 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કરવા સહમત થયા હતા, જેથી આજે પણ પાલનપુરના બજારો બંધ જોવા મળ્યા. પાલનપુરની મુખ્ય બજારો આજે પણ સુમસામ જોવા મળી હતી. આજે રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં કરફ્યુ પણ લગાવી દીધો છે. જોકે હાલ જિલ્લા મથક પાલનપુરની સાથે જિલ્લાના મોટાભાગના વેપારીઓ મથકો સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયેલા છે. બનાસકાંઠામાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ને તેની ચેન તોડવા માટે કરીને હવે વેપારીઓ પણ સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કર્યું છે. ખાસ કરીને આજે છે તે પાલનપુર છે, જે બનાસકાંઠા જિલ્લાનું મથક કહેવામાં આવે છે તે પાલનપુર અત્યારે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. જોકે અગાઉ પણ સ્વૈચ્છિક લોકડાઉન હતું, આજે ફરી વેપારીઓ પોતાનું બેઠક કરી અને નિર્ણય લેવામાં આવ્યો છે અને બીજી તારીખ સુધી ફરી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. ખાસ કરીને બનાસકાંઠાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 3000થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે અને અનેક દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. જ્યારે આ કોરોનાની જે ચેન છે તેને તોડવા માટે કરીને હવે વેપારીઓ પણ પોતાના રોજગાર ધંધા સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને જોઈ શકાય છે આજે પાલનપુરની મુખ્ય બજારો કહેવામાં આવે છે તે સામસૂમ જોવા મળી રહી છે. જે વેપાર ધંધા છે તે પણ અત્યારે વેપારીઓ બંધ રાખ્યા છે અને જે કોરોનાની જે ચેન તોડવાની છે તેને લઈને વેપારીઓ પણ આગળ આવ્યા છે. ગઈકાલે જે નગરપાલિકા કચેરી ખાતે જે બેઠક મળી હતી તેમાં ફરી વેપારીઓએ 27 થી 2 તારીખ સુધી એટલે કે વધુ 5 દિવસ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે અને હાલમાં જે પાલનપુરની બજારો છે તે સુમસામ જોવા મળી રહી છે. ખાસ કરીને જે કોરોનાનું જે ચેન છે તેને તોડવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે વેપારીઓનો સહનીય નિર્ણય છે અને રાજ્ય સરકારે પણ ગઈકાલે રાત્રે એક જાહેરાત કરી છે. પાલનપુર સ્વૈચ્છિક જે રાત્રે કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે તે પણ અત્યારે 7 દિવસ સુધી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી પાલનપુરમાં કરફ્યુ રહેશે. એટલે કે અવર જવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે જે કોરોનાની ચેન છે તેને તોડવા માટે કરીને બનાસકાંઠાના વહીવટીતંત્રની સાથે હવે વેપારીઓ પણ જોડાયા છે. મંતવ્ય ન્યૂઝ, ભરત સુંદેસા, બનાસકાંઠા.